એક સફેદ અને રાખોડી, એટલે કેટલા પાસા છે અહીંયા? બે પાસા છે. બે પાસાને એક સાથે ઉછાળતા મળતા તમામ પરિણામ લખો. પહેલા તમારે તમામ પરિણામ લખવાના છે. તો પાસાને આપણે ઉછાળીએ તો કયા કયા પરિણામ મળે? એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ, પછી બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ, પછી બોલો, ચાલો બોલતા જાઓ. ત્રણ એક ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ, ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ ચાર છ પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર ત્રણ પાંચ 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 ચાર તો કુલ પરિણામ 36 મળે. આ કુલ પરિણામ આપણે લખી દીધા. હવે આગળ જવાબ લખીએ. પહેલો પ્રશ્ન છે, પાસા પર દેખાતી સંખ્યાઓનો સરવાળો. ધારો કે સંખ્યાઓનો સરવાળો તે ઘટના બરાબર એ કહી આપણે, તો પી ઓફ એ છેદમાં કેટલા આવશે? 36. કુલ પરિણામ 36. હવે ઉપર કેટલા આવશે? સરવાળો 8 ક્યારે ક્યારે થાય? પહેલી લાઈનમાં સરવાળો 8 થશે, નહીં થાય. બીજી લાઈનમાં સરવાળો 8 થશે, બીજી લાઈનમાં 2 6 2 6, ત્રીજી લાઈનમાં 3 5, ચોથી લાઈનમાં 4 4, પછી 5 3, પછી 5 3 6 2 6 2 6 2. ચલો, કેટલી વખત સરવાળો 8 થયો? 5 વખત. તો આ તમારો જવાબ 5/13. ખ્યાલ આવ્યો? પિંકલ, ખબર પડી જવાબ કેવી રીતે આવે તે? ચાલો બીજા પ્રશ્ન પર જઈએ આપણે. હા બોલો. બીજો પ્રશ્ન, સરવાળો 13 હોય. જુઓ ને, કોઈ સંખ્યાનો સરવાળો 13 મળે છે આમાં? ના, નથી મળતું. તો P ઓફ D બરાબર છેદમાં આવશે 36. ઉપર કેટલા આવશે? 0. હા, બરાબર 0. અને ત્રીજું પરિણામ, સરવાળો 12 કે 12 થી વધુ, 12 કે 12 થી વધુ નહીં પણ નાનો, એને આપણે સી ઘટના કહીએ. તો પી ઓફ સી
છેદમાં કેટલા આવશે? 36. ઉપર કેટલા આવશે? 11. અહીં તમને કહ્યું છે કે સરવાળો 12 થાય અથવા તો 12 થી ઓછો, એટલે 11 10 9 8 7 5 6 3 બે તો આવું કેટલી વખત થશે? 12 થી ઓછો સરવાળો થાય 12 વખત. ખોટું. આમાં 36 36 પરિણામ આવશે. જુઓ, આપેલી સંખ્યાનો સરવાળો અહીં વધુમાં વધુ 12 થાય છે અને ઓછામાં ઓછો કેટલો થાય છે? 2. તો 2 થી 12 ની વચ્ચેની બધી સરવાળો થઈ ગયો તો બધી સંખ્યા આવશે ને કેટલા પરિણામ આવશે? 2. કુલ પરિણામ કેટલા આવશે? 2. કેમ 2 બોલો છો તમે? હજી 36 36 36 આવશે. અહીં 12 અથવા 12 થી નાનો કીધો છે એટલે બધી જ સંખ્યાઓ અંદર આવશે. 36 36 ઉડી જાય તો કેટલા વધે? 1. નાનો જવાબ 1 મળે. દાખલો સમજાયો? દાખલો સમજાયો છે? હા સર. ઓકે.